આ અભિયાનમાં લાગેલા છે અને લગભગ 16,000 થી વધુ ગામો આ અભિયાન ચાલુ થઈ ગયું છે। દરેક ગામમાં 16,000 ગામમાં કોરોના સામે લડવાના યોદ્ધાઓ એની સમિતિ પણ બની ગઈ છે અને ગામમાં અત્યાર સુધીમાં લગભગ 50,00,000 થી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે, જેમાં તાવ, શરદી, ઉધરસ એવા કેસોનો કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા છે। લગભગ 5,000 કોરોનાના પેશન્ટને આઇસોલેશન, દરેક ગામમાં આઇસોલેશન સેન્ટર બનાવ્યું છે, એમાં આઇસોલેશન પણ કર્યા છે અને આપના માધ્યમથી એ વાત મૂકવા માંગુ છું કે ગામડાઓને હવે આપણે કોરોનાથી બચાવવા છે। સરકાર ગામડાઓને સેન્ટ્રિક કરીને ગામડાઓ ઉપર ફોકસ કર્યું છે અને ગામડાઓમાં આરોગ્યની હજારો ટીમ ઉતાર દીધી છે કે જે સર્વેલન્સ કરે છે અને ગામડામાં જ કોરોના જેને થયો હોય એને ગામડામાં જ આઇસોલેશન સેન્ટર, બીજા ગામ લગભગ ન જાય માણસ, પણ ઘરમાં હોમ આઇસોલેશન નહીં, આઇસોલેશન સેન્ટરમાં એને શિફ્ટ કરવામાં આવે, સમયસર સારવાર મળે, દવા મળે, દવાનો જથ્થો પણ વ્યાપક નીચે સુધી પહોંચાડી દીધો છે તમામ પીએચસી સીએચસીમાં અને તરત દવા પ્રાપ્ત થાય અને કોરોનાના કેસ બગડે નહીં, જેથી 7-8-10 દિવસ નીકળી જાય ને પછી ફેફસામાં એને ફેફસા સુધી કોરોના પહોંચી જાય તો મુશ્કેલીઓ સર્જે છે, ઓક્સિજનના પ્રશ્નો ઊભા થાય છે, બેડ અને મોટી હોસ્પિટલોમાં શિફ્ટ થવું પડે છે, વેન્ટિલેટર સુધી માણસ પહોંચી જાય છે, એ આપણે નીચેથી જ અટકાવી દેવું છે અને એ દ્રષ્ટિથી જ આ સિમ્પલ પ્રોગ્રામ સફળતાપૂર્વક આપણે ગુજરાતમાં ચલાવી રહ્યા છીએ। મને પૂર્ણ આશા છે કે મારું ગામ કોરોના મુક્ત ગામ આ અભિયાન સફળ થઈ રહ્યું છે અને એના દ્વારા ગુજરાત પહેલું રાજ્ય બનશે કે જે બીજી લહેરમાં સફળતાપૂર્વક આપણે ગુજરાતના લોકોને બહાર કાઢી શકશું। તમામ પીએચસીમાં દવા પહોંચાડી દેવામાં આવી છે, દૂર દૂર કચ્છ હોય કે ડાંગ હોય ત્યાં તમામ પીએચસીમાં દવા પહોંચી ગઈ છે। મેં કીધું એમ હવે બધાના ટેસ્ટિંગ નથી કરવા, જે ગામના ઉધરસ, તાવ, શરદી એવા લોકોના જ ટેસ્ટિંગ કરીએ છીએ તોય ગુજરાતે ટેસ્ટ ઓછા નથી કર્યા। દરરોજ 1,40,000 ટેસ્ટ આપણે કરી રહ્યા છીએ, જે 15 માર્ચે માત્ર આપણે 45,000 ટેસ્ટ કરતા હતા એ 1,40,000 ટેસ્ટ આપણે અત્યારે કરી રહ્યા છીએ। અત્યારે તો જૂનો આદેશ સ્પષ્ટ છે આપણો કે બહારથી આવનારને આરટીપીસીઆર ટેસ્ટનું સર્ટિફિકેટ અને ન હોય તો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે, પરંતુ આ અંગેનું ચર્ચાઓ ચાલી રહી છે, આવનારા દિવસોમાં નિર્ણય કરીશું। એટલે મેં કીધું દાખલા તરીકે ચેખલા ગામ તો તાવ, શરદી, ઉધરસ વાળા જે 25-30 કેસ અલગ આવ્યા એનું ટેસ્ટિંગ થઈ જ જાય છે, અત્યારે ટેસ્ટિંગ ચાલુ છે અને એમાંથી 4-5 જે કેસ નીકળે છે એમને આપણે આઇસોલેશન સેન્ટરમાં લઈ જઈએ છીએ, ત્યાં સારવાર આપીએ છીએ અને આ રીતે આપણે આ જંગ લડી રહ્યા છીએ।